વલસાડના પરમતા પુત્ર અને દેશના માજી વડાપ્રધાન મોરારજી દેસાઈના વતન એવા ભદેલી ગામમાં મળેલી ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો તથા ગ્રામસભામાં બની હતી. દેશના માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈના ભદેલી ગામ ખાતે સરપંચ પ્રતિભાબેન ટંડેલની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો દ્વારા ઓરંગા નદીમાંથી લઈ જવાથી ટ્રક દીઠ 50 ની રસીદ ફાળવવામાં આવે છે, પરંતુ આ રસીદોના રૂપિયા પંચાયતોમાં જમા નહીં થવા ઉપરાંત વિકાસના કામોમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ કોન્ટ્રાક્ટના મેળા પીપડામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદો ઉઠતા આ ગ્રામસભા તોફાની બનવા પામી હતી. અંકિત પટેલ. અંકિતભાઈ, આજે રોજ ગ્રામસભા મળી હતી અને ભારે આક્ષેપો કરવામાં આવ્યા હતા, શું કહેશો એ બાબતે? એ બાબતે કે નહીં, પંચાયતની બોડી જે છે સરપંચ, એને કંઈ ખબર જ નહીં મળે કે કરવાનું કરે કોણ, બીજા જ કરે, અને પંચાયતની બોડીને ખબર જ નહીં કે કોણ શું કરતું છે. પ્રોબ્લેમ એ જ છે. ખાસ કરીને જોવા જઈએ તો ગ્રામ પંચાયતના નામથી એક રસીદ ફાળવામાં આવી છે અને રેતીની ટ્રકો પર પૈસા ઉગરવામાં આવે છે. મસ્ત મોટું કૌભાંડ છે, શું કહેશો એ બાબતે? એ જ બાબત, એટલે પંચાયતને અમે પણ પૂછ્યું કે આ તમારી જાણની અંદર થઈ ગયું. સરપંચે ટેલિફોન પર વાત કરતા મને એવું કીધું કે અમને આઈડિયા નથી. મેં કીધું કે તમે ઠરાવ કરેલો છે તો ઠરાવ પણ નથી બતાવ્યો અમને, ને બીજું કીધું કે આમાં કરવાનું શું છે તો અમે કરીએ કંઈ પણ. એ રીતનું કીધું છે. આ ટાઈમ બહુ સાડા ચાર વર્ષથી કદાચ ચાલતું હોય, આ કૌભાંડ બહુ મોટું નીકળશે પાછળ જતા. આંગણવાડીમાં જે ફાટ પૂરવાની હતી તેનું પણ કૌભાંડ છે, જેવું કે એમાં 1,04,000 કંઈ બિલ છે, અમે આરટીઆઈ કરી લગાડે તેમાં આવેલું બિલ, ને એમાં એવું છે કે ટેરેસના ક્રેક કરવાનું હતું બધું, તો આ ટેરેસ છે જ નથી આંગણવાડીમાં, છે પતરા છે, ને આજે બી અત્યારે બી એ દિવાલ તૂટી જવાની જોઈ છે. 2019 કામ થયેલું ને એવું કહી દે નવું મકાન બનાવવાનું, તો નવું મકાન બનાવવાનું તો 2019 એ રિપેર કરવાની જરૂર જ નહીં હતી એ વાતનું. એ પણ કીધું છે, તે પણ અમે જોઈએ એમ કીધું છે, એ પૈસા ચૂકવાઈ ગયેલા છે કોન્ટ્રાક્ટરને. આપણે જે આક્ષેપો કર્યા છે જો, અને જે કામો જે સૂચનો ગ્રામ પંચાયતની બોડીને આપી છે, જો ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો આપ તરફથી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે કે? હા, અમે બધા ગ્રામજનો તો એને એ અગાડી પગલાં લઈશું. અમે એક રેતી ખનનનો એક મુદ્દો હતો, જે પ્રમાણે રેતી ખનન કરવામાં આવતું હતું, હા, અને હવે તેને રદ કરવાની વાત છે, તો તેમાં તમારું શું કહેવું છે? હવે એવું છે કે કિસો પ્રોજેક્ટનું ચાલતું છે ડ્રેસિંગનું કામ, અને કંઈ ગાંધીનગરથી પાસ થયેલું છે. હવે એમાં તો આપણને બહુ આઈડિયા નથી, પણ જે હવે સાઇટ પરથી પાછું જે કરતા છે ખોડકામ, તેમાં ખેડૂતોને બી તકલીફ થતી છે. ડ્રેસિંગ જરૂરી છે કે નદીના પટમાં જે પેલું થઈ ગયું છે તો તે ખોડીને કાઢે બરાબર, તો બરાબર છે, પણ તેના નામ પર બી બહુ મોટું કૌભાંડ ચાલતું છે રેટીનું પણ. તમારું નામ? ફલીબાઈ. ફલીબાઈ, આજરોજ સામાન્ય સભા મળી હતી બધેલી ગ્રામ પંચાયત ખાતે, કયા કયા મુદ્દા એજન્ડા હતા? ગામના નવા બધા મુદ્દા રહી વળી, ખાસ કરીને કયા મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે? એ કામના આયોજનના ને એવા મુદ્દામાં ધ્યાન આપવામાં આવશે. જે એક ક્રાઈડ વ્યક્તિ દ્વારા રસીદો છાપીને કામમાંથી પૈસા ઉઘરાવવામાં આવે છે રેતીને ટ્રકો પરથી, શું કહેશો બાબતે? ગ્રામ પંચાયત ઉઘરાવે છે કે કોણ ઉઘરાવે છે? એટલે આ બે રસીદો છાપેલી ઘણા મહિના થઈ ગયા, 5-6 દિવસ થયા ચાલુ કર્યું છે. એ પૈસા એ ગ્રામ પંચાયતમાં જમા થશે? આજે કેટલા રૂપિયા જમા થયા છે? હજુ થયા નથી. તમને પૂછીશ, અત્યારે ચાલુ હજુ થયા નથી, હવે પછી કરી દેશે જેમ બધા ભેગા મળીને હાટે જમા કરી દેશે. આંગણવાડીનું ગ્રામ પંચાયત આંગણવાડી જે બનાવવામાં આવ્યું છે એમાં ટેરેસનું જે સ્લેબ ભરવાનો હતો તે સ્લેબ, એટલે આંગણવાડીમાં સ્લેબ નથી. હા, આંગણવાડીમાં સ્લેબ નથી જ, એ અમે જોઈ લઉં મુદ્દા પછી ખર્ચો કેવી રીતે મળ્યો, હવે ખર્ચો કેવી રીતે કર્યા જોઈ લઉં ને. જે સાંધા મારવાનું હતું તેનો ખર્ચો બતાવવામાં આવે છે કેવી રીતે બતાવવામાં આવે એ અમે આપી દઈશ ને જોઈશ.